Okay, good morning everyone. Well, science ma, apne application of derivative no topic start che. Emano sub topic chalo maxima and minima of the function. Last time apne ani kai rita define hai che. Kai rita ani test che first test and second test jena use dwara apne maximum ke minimum koi curve hoy એનો મેક્સિમમ કે મિનિમમ વેલ્યુ અને કયા પોઈન્ટ આપણે મેક્સિમમ કે મિનિમમ બનશે લોકલ કે ગ્લોબલ એની આપણે વાત કરી રહ્યા છીએ એટલે કે વૈશ્વિક અને સ્થાનિક બનશે એની વાત કરી રહ્યા છીએ હવે આપણે આજના કાલ મોડ્યુલસ ફંક્શનનો એક એક્ઝામ્પલ આપણે લેક્ચરમાં જોયું તો હવે ત્યાંથી આપણે કન્ટિન્યુ કરીને મોડ્યુલસ ફંક્શનની જે બીજો એક એક્ઝામ્પલ છે સારો એવો એક્સરસાઇઝ નંબર 6.5 માં દાખલા નંબર બીજો આપણે કમ્પ્લીટ કર્યો હવે આપણે આગળ વાત કરી ચર્ચા કરી એ જ રીતના આપણે સેમ એજ આપણે આગળ ચાલુ કરશે કે મોડ્યુલસ ફંક્શન બે રીતના ડિફાઈન થાય એક તો માઇનસ એક્સ સ્ક્વેર એક્સ લેસ ધેન 0 એક્સ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 ત્યારે શું આપે છે પ્લસ એક્સ આપે છે ઓકે તો આપણે કન્ડિશન લેવી પડશે તો કન્ડિશન લઈ આપણે એક લેસ ધેન વાળી ને તો જી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ પહેલી કન્ડિશન હું સપોઝ પ્લસ વાળે જરૂર તો શું આવશે આ એસ ઇઝ ઇક્વલ એક્સ પ્લસ 1 પ્લસ 3 વેર x plus 1 greater than equal to 0 x plus 1 greater than equal to 0 and x plus 1 less than 0 હશે ત્યારે આ કન્ડિશન માઇનસ આવશે એટલે માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ 3 સો માઇનસ x માઇનસ 1 માઇનસ 1 પ્લસ 3 એટલે પ્લસ 2 આ x પ્લસ 4 x greater than equal to માઇનસ 1 x greater than minus 1 ઓકે x greater than equal to માઇનસ 1 હશે ત્યારે આપણે વેલ્યુ છે માઇનસ એક્સ પ્લસ ટુ છે અને એક્સ લેસ ધેન માઇનસ વન હશે ત્યારે તેની વેલ્યુ છે એક્સ પ્લસ ફોર છે ઓકે આ એટલે આપણને ખ્યાલ આવી ગયો છે આ આપણું જીઓ એક્સ ફંક્શન છે જે આપણે હવે આ તમારે સતત છે એવું આપણે ચેક કરવું પડે એક્સ બરાબર માઇનસ એક પાસે બીકોઝ માઇનસ એક અને એક કન્ડિશન છે તો લિમિટ ઓફ એક્સ ટેન્ડિંગ ટુ માઇનસ વન ની પ્લસ ફંક્શન લઈએ જીઓ એક્સ તો પ્લસ ફંક્શન માટે કયું આવશે માઇનસ વન કરતા પ્લસ એટલે કે હાયર વેલ્યુ માટે માઇનસ એક્સ પ્લસ બે છે એનો માઇનસ વન મૂકો પ્લસ વન પ્લસ ટુ એટલે શું થઈ જશે થ્રી લિમિટ એક્સ ટેન્ડિંગ ટુ માઇનસ વન થી માઇનસ ફંક્શન ની વાત કરો એ ફંક્શન કયું આવશે તમારું લેફ્ટ હેન્ડ સાઈડ એક્સ પ્લસ ફોર સો માઇનસ વન પ્લસ ફોર ઇઝ ઇક્વલ ટુ થ્રી તો કહેવાય કે એક્સ બરાબર માઇનસ એક આગળ જી સતત છે કેવું છે આપણે સતત એટલે કે કન્ટિન્યુઅસ ફંક્શન મળે છે તો કન્ટિન્યુઅસ ફંક્શન મળે તો જ આપણે આગળ ચર્ચા કરવાની છે આપણે પહેલા વાત કરી કે ભાઈ કન્ટિન્યુઅસ ફંક્શન છે તો હા તો હવે જોવાનું કે x બરાબર માઇનસ એક આગળ જ આપણે કન્ટિન્યુઅસ મળે છે એટલે કે અહીં વૈશ્વિક વેલ્યુ આપવાના છે કઈ વેલ્યુ આવશે વૈશ્વિક વેલ્યુ આવશે તો વૈશ્વિક વેલ્યુ માટે આપણે શું કરવાનું ફરી ફરી એકવાર જોઈ લો કે ભાઈ મેં અહીં ફંક્શનને એક ગ્રેટર ધેન ઇક્વલ ટુ જેટલું લીધું અને કેવું લીધું છે લેસ ધેન લીધું છે ગ્રેટર ધેન ઇક્વલ ટુ માટે એ પ્લસ લેવાનું છે પરંતુ અહીં ઓલરેડી માઇનસ આપેલા છે એટલે એ પણ રહેશે અને અહીં માઇનસ આવશે એટલે માઇનસ માઇનસ મેં શું કરી નાખ્યું પ્લસ કરી નાખ્યું સારું રૂપ આપો પહેલા કન્ટિન્યુઅસ એ તમારે ચેક કરવું પડે લેફ્ટ હેન્ડ લિમિટ એલએચ લેફ્ટ હેન્ડ લિમિટ અને રાઇટ હેન્ડ લિમિટ તમારી કઈ હોવી જોઈએ ઇક્વલ હોવી જોઈએ તો એ કન્ટિન્યુઅસ ફંક્શન છે કન્ટિન્યુઅસ ફંક્શન બને પછી આપણે આગળની ચર્ચા કરવી પડશે ઓકે તો આ જી છે એ એક્સ બરાબર માઇનસ વન આગળ જી છે કેવું છે સતત વિધેય છે તો હવે આપણે વાત કરીએ નેક્સ્ટ આપણે આ સાથે લખીએ એનું
तो आपने माइनस ए का करते पर एफ एक्स लेस देन माइनस वन की बात करो तो जी ऑफ एक्स हो जाए एक्स लेस देन माइनस वन की बात करो तो जी ऑफ एक्स इज एक्स प्लस फोर तो जी एस एक्स की ब्लॉक से करना है वन आउट से एंड यू फोर टू डेरिवेटिव जीरो ना आउट सो एंड एक्स लेस देन माइनस वन की बात करो एक्स लेस देन माइनस वन की बात करो तो जी ऑफ एक्स हमारे हो जाए माइनस एक्स प्लस टू इट मीन्स जी एस ऑफ एक्स माइनस वन है એટલે કે એક્સ લેસ ધેન માઇનસ વન થી એક્સ લેસ ધેન માઇનસ વન તરફ જતા જી એ કેવું કરે છે પહેલા કેવું હતું જી લેસ એક્સ કેવું હતું ગ્રેટર ધેન ઝીરો હતું અહીંયા કેવું છે લેસ ધેન ઝીરો એટલે કે ટર્મ થ્રી ઋણ બને છે કેવું બને છે બાળક નોન થી કેવું બને છે ઋણ બને છે તો કોઈ ફંક્શન છે એ પ્લસ થી માઇનસ બનતું હોય એટલો મતલબ એ થતો હશે કયો પોઈન્ટ આપતો હોય તમે કયો પોઈન્ટ આપતો હોય આપણે મેક્સિમમ કારણ કે કોઈ ફંક્શન થી બધા ઋણ બને છે પછી ઋણ બને છે ઇટ મીન્સ એ પોઈન્ટ કેવો છે મેક્સિમમ વાળો હોય છે કયો પોઈન્ટ છે મેક્સિમમ તો આપણે આશા કરી શકીએ કે આમ જી એ એક્સ બરાબર માઇનસ વન આગળ વેસ્ટ મૂલ્ય આપે છે તો જીમાં આપણે માઇનસ વન મૂકી દો તો જી ઓફ માં માઇનસ વન મૂકો ઇક્વલ ટુ આગળ સોર માઇનસ માઇનસ પ્લસ વન વત્તા ટુ એટલે કેટલી આવશે સી વેલ્યુ આવશે કેટલી આવશે વેલ્યુ સી અને મેક્સિમમ કિંમત કેટલી આવી મેક્સિમમ કિંમત આ મહત્વ ભૂલી જાઓ પાંચ વૈશ્વિક મહત્તમ મૂલ્ય કેટલો આવ્યું તમારું ત્રણ આવ્યું ઓકે જનરલ તમારે આમાં કોઈ અઘરી વસ્તુ નથી મોડ્યુલસ ફંક્શન પણ તમને ખ્યાલ આવી જાવ જોઈએ કે ભાઈ એની પહેલા કન્ડિશન છે ગ્રેટર ધેન ઇક્વલ ટુ અને લેસ ધેન વાળી કન્ડિશન જોઈ એને કન્ટિન્યુઅસ સાબિત કરવાનું એટલે કન્ટિન્યુઅસ હોય પછી એની પ્રથમ કસોટી દ્વારા તમારે શું કરવાનું છે કે ભાઈ જી લેસ એક્સ ની કોઈ પણ પોઈન્ટ આગળ કન્ટિન્યુઅસ હોય કે એની લેસ ધેન સાઈડ આગળ કેવી વેલ્યુ ધરાવે છે અને રાઈટ હેન્ડ સાઈડ આગળ કેવી વેલ્યુ ધરાવે છે એવું ક્યારે ના બને કે લેસ ધેન સાઈડ આગળ પ્લસ હોય અને રાઈટ હેન્ડ સાઈડ આગળ પ્લસ હોય એવું બનશે નહીં બીકોઝ મોડ્યુલસ ફંક્શન છે એટલે કે એ બે કન્ડિશન એપ્લાય કરે છે પ્લસ ઓર માઇનસ ઓકે એટલે એવું યાદ કરશે ને સીધા ઓકે નેક્સ્ટ વન જોઈએ
Modulus of sine 4s plus 5. જો આપણે માનાત્મક કન્ડિશન આપેલી છે જો માનાત્મક કન્ડિશન જો જો મોડ્યુલસ ઓફ 4s પ્લસ 3 આપેલ છે ચાલો આને આપણે વાત કરીએ કે એ શું કહેવા માંગે છે તો સમય દેતી તમે વિચારો કે આપણે કે sin x નો ઇન્ટરવલ છે એટલે તેનો પ્રોડક્ટ કરો શું છે તો માઇનસ 1 લેસ ધેન ઇક્વલ ટુ sin x લેસ ધેન ઇક્વલ ટુ 1 ફોર ઓલ x બિલોંગ ટુ રીઅલ નંબર પાડો ઓકે sin એટલે કે આ છે તો માઇનસ 1 એંગલ વેક્ટર નું સાઇન પડે છે તો એ રીતે આવો હવે એમાં કેટલા એડ કરવા છે પ્લસ 3 એડ કરવા છે તો માઇનસ 1 પ્લસ 3 સાઇન 4 એડ પ્લસ 3 અને 1 પ્લસ 3 સો અહીં શું આવશે 2 લેસ ધેન સાઇન 4 એડ પ્લસ 3 અને 4 આવશે તો મોડ્યુલસ લગા રહો બે નું મોડ્યુલસ તો મેજર આવશે કે તો 2 લેસ ધેન ઇક્વલ ટુ મોડ્યુલસ ઓફ sin 4x plus 3 less than equal to 4 less than equal to શું આવશે 4 આવશે ઓકે તો અહીં માઇનસ વેલ્યુ હોય તો મોડ્યુલસ લીધે પ્લસ થઈ જાય તો અહીં આપણે ખબર પડી કે વૈશ્વિક ન્યૂનતમ કિંમત કેટલી આવે છે તમારું 2 અને વૈશ્વિક મહત્તમ કિંમત કેટલી આવે છે ઓકે એ આપણો આન્સર મળે જે ત્રિકોણમિતિ ફંક્શન હશે ને એના મેક્સિમમ મિનિમમ આપણે ઈઝીલી ખબર પડી જશે જો કે આ ફંક્શન નાના અને ઈઝી છે જ્યારે તમે જી અને કુસેટ ના ત્યારે મેક્સિમા અને મિનિમમ વાળા એક્ઝામ્પલ સોલ્વ કરતા હોય ત્યારે તમને ઘણો ટોપિક આ ટફ લાગવાની શક્યતા રહે છે ઓકે એટલે ખાસ તમે આ સીપોની ડ્રાઈવર જો શું કહે છે ચાલો એની પછી વાત કરીએ પાંચમા નંબરની ત્રીજાના પહેલા પ્રકારના છે
દાખલા નંબર 4 ની વાત કરીએ તો દાખલા નંબર 4 માં શું ફિલ્સ હોય જોઈએ. દાખલા નંબર 4 ની રકમ એમ કહેવા માંગે છે કે નીચે આપેલા વિધેયના સ્થાનિક મહત્તમ અને સ્થાનિક ન્યૂનતમ મૂલ્ય મેળવો. કેવા કીધા છે? સ્થાનિક મહત્તમ અને સ્થાનિક ન્યૂનતમ મેળવવા, મૂલ્ય મેળવો. બધું મૂલ્ય હોય તો મેળવો. અને પહેલી રકમ છે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ નો વર્ગ આપેલો. શું આપેલો છે? એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ નો વર્ગ આપેલો છે. ચાલો તો હવે આપણે આ વસ્તુ શીખવા જઈએ છીએ કે ભાઈ આમાં શું કરશો આપણે. ચાલો તો આમાં તમે બંને કસોટીનો યુઝ કરીને તમે જવાબ આપી આપો. હું પહેલા ફર્સ્ટ ટેસ્ટ વાપરું છું આમાં. હું તમને બંને ટેસ્ટ દ્વારા આ એક્ઝામ્પલ સોલ્વ કરાવું છું. એક એક્ઝામ્પલ શીખીએ, બાકીના એક્ઝામ્પલ આપણે કાલથી સ્ટાર્ટ કરશું. પણ આપણે આની ઉપરથી જોઈએ કે ભાઈ ફર્સ્ટ ટેસ્ટ કઈ રીતના યુઝ કરી શકાય. સતત છે, તમને ખબર છે કે આમાં એક્સ બરાબર ઝીરો આગળ આપણે મૂકીએ, એક્સ બરાબર ઝીરો લઈએ, એફ ડેશ ઓફ ઝીરો બરાબર શું થઈ જાય છે? ઝીરો બની જવાનું. ઓકે, તો એફ ડેશ એક્સ ની લઈ જઈને ઝીરો માટેની વાત કરે કે ઝીરો કરતા નાની વેલ્યુ મૂકો, ઝીરો કરતા નાની વેલ્યુ મૂકશો તો આપણો સંખ્યા શું આવશે? લેસ ધેન ઝીરો આવશે. અને ઝીરો કરતા મોટી વેલ્યુ મૂકશો તો આપણો સંખ્યા શું આવશે? ગ્રેટર ધેન આવશે. તો પેલા ફંક્શન કેવું છે? ધીમે ધીમે ઘટે છે અને પછી ધીમે ધીમે વધે છે. કારણ કે એફ ડેશ ઓફ એક્સ એટલે પેલા ઋણ હતું, એટલે રૂટ થ્રી. કેવું બને છે? ત્રણ બને છે. તો પેલા ધીમે ધીમે ઘટે છે પછી વધે છે. એ પોઈન્ટ કયો હશે તમારો ભાઈ? મિનિમમ પોઈન્ટ હશે. કેવો પોઈન્ટ હશે? મિનિમમ. એટલે આપણને એક્સ બરાબર ઝીરો આગળ આપણે શું કહીએ છીએ કે એક્સ બરાબર ઝીરો આગળ. થોડું ગુજરાતી તમારે લખવાનું. એક્સ બરાબર ઝીરો આગળ એફ ન્યૂનતમ મૂલ્ય છે. ન્યૂનતમ છે એફ એ કેવું છે? ન્યૂનતમ છે. ન્યૂનતમ મૂલ્ય આપે છે. એ મૂલ્ય કેટલું હશે? તો આપણે એમાં એફ ઓફ જી રકમ છે એમાં ઝીરો મૂકવાનું છે. એફ ડેશ એ બધું તો આપણે શું છે ટેસ્ટ કરવાની પ્રોસીજર છે જેમાં આપણે આમાં આ કિંમત મૂકવાની. પણ છેલ્લે આપણને મેક્સિમમ કે મિનિમમ વેલ્યુ ક્યાં મૂકે? ફંક્શનમાં મૂકીએ. તો ફંક્શનમાં ઝીરો મૂકો તો ઝીરો. અને ન્યૂનતમ મૂલ્ય મૂલ્ય ઝીરો છે. આની મહત્તમ મૂલ્ય મળશે નહીં. કારણ કે આપણે કેવું છે ગ્રાફ નીચે બાજુ જાય છે એટલે આપણને કેવી વેલ્યુ મળશે? ન્યૂનતમ મૂલ્ય મળશે. ચાલો સ્ક્રીનશોટ કાઢી લો. આ આપણો કઈ ટેસ્ટ હતી બાળક? આપણે પહેલી ટેસ્ટ હતી. ચાલો હવે આનો આ એક્ઝામ્પલ આપણે આ ટેસ્ટ ઇઝીયર સારી એવી છે. પરંતુ જ્યારે અગ્રુપ પોલીનોમિયલ આવી જાય ત્રિકોણમિતિ આવે છે ત્યારે તમારે બીટી એક્સપ્રેસ ક્યારેક ઇઝી પણ પડે છે. ઓકે, આ તો બેસ્ટ મેથડ છે આપણી માટે. ચાલો હવે આનો આ એક્ઝામ્પલ આપણે સેકન્ડ ટેસ્ટ દ્વારા જવાબ આપવાનો ટ્રાય કરીએ. સેકન્ડ ડેસમાં આપણને ખબર છે કે ભાઈ આપણે શું કરવાનું છે. તો સેકન્ડ ડેસમાં આપણે ખ્યાલ છે કે એફ ડેસ ઓફ એક્સ બરાબર થ્રી. પછી શું કરવાનું છે? ડબલ ડેસ ઓફ એક્સ બરાબર ટુ. પછી પ્રોસેસર આપણે પહેલા લેક્ચર પર લખાયું છે એફ ડેસ ઓફ એક્સ બરાબર ઝીરો મૂકીએ તો આપણને ખબર છે કે ટુ એક્સ બરાબર શું થાય? ઝીરો. એક્સ બરાબર શું થાય? ઝીરો મૂકવાનું છે. એટલે ઝીરો આગળ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું. પરંતુ અહીં આપણે ખબર પડી છે કે એફ ડેસ ઓફ એક્સ કેવું છે? ટુ એટલે ગ્રેટર ધેન ઝીરો. તો એફ ડેસ ઓફ ડબલ ડેસ ઓફ એક્સ એટલે કે એફ ડબલ ડેસ ઓફ એક્સ ગ્રેટર ધેન ઝીરો હોય એટલે ધીમે ધીમે વધતું જાય છે. એટલે કે નીચેથી વધે છે એટલે કે ન્યૂનતમ પોઈન્ટ હશે. આપણે કાલ વાત કરી કે લેસ ધેન હોય તો મેક્સિમમ, ગ્રેટર ધેન હોય તો મિનિમમ. આમ એક્સ બરાબર ઝીરો આગળ એફ સ્થાનિક ન્યૂનતમ છે. અને વેલ્યુ કેટલી આવશે આપણે પહેલા જોઈએ કે ભાઈ રકમમાં ઝીરો મૂકી દઈએ તો જવાબમાં જ ઝીરો આવશે. કોલમમાં તમે સ્થાનિક કરતા ભૂલી ગયો હોય તો તમારે સ્થાનિક લખી નાખવાનું છે. ઓકે, આની પહેલા પછી આપણે લઈએ તો સ્થાનિક ન્યૂનતમ છે બીકોઝ અહીં ઝીરો આવશે. સપોઝ લેસ ધેન ઝીરો આવતું હોય તો એ કેવું છે? મેક્સિમમ છે. લોકલ
મેક્સિમમ અથવા અહીંયા હશે લોકલ મિનિમમ ફંક્શન આવશે એક પોઈન્ટ જે છે એસ બરાબર ઝીરો આગળ જયારે તમને પોઈન્ટ નાખી દો તમે કોઈ પણ પોઈન્ટ આગળ ચેક કરી શકો એવું નથી કે ભાઈ મેં ઝીરો આગળ ચેક કર્યું તમને એવું લાગે છે હું પાંચ આગળ ચેક કરું તો પાંચ આગળ કરો પાંચ ને લઈશ પાંચ ને આ પણ એમાં એક્ઝેક્ટ કન્ફ્યુઝન બરોબર રહે એટલે મોસ્ટ ઓફલી શું આવે પોલિગોન હોય એટલે ઝીરો આગળ ચેક કરતા આવે છે ઓકે તો હું તમને નેક્સ્ટ લેક્ચરમાં આના આગળના જે એક્ઝામ્પલ છે તમે સ્ટાર્ટ કરાવી દઈશ કે હવે બધા આવા ટાઈપના એક્ઝામ્પલ આવશે એક બે દાખલા આપણે બંને કસોટી દ્વારા કરશું પછી આપણે દ્વિતીય કસોટી ઈઝી પડતી હશે દ્વિતીય કસોટી આપણે કન્ટિન્યુ રાખશું ઓકે તો જો નો સમજાવ્યો ત્યાં પૂછી લેજો થેન્ક યુ